સુરતમાં કામરેજ વિસ્તારમાં વઘાસિયા પરિવાર દ્વારા પુત્રીના બીજા જન્મદિનની ઉજવણી ધૂન સત્સંગ યોજી અનોખી રીતે કરવામાં આવી હતી. સુરતમાં રહેતા વઘાસિયા પરિવાર દ્વારા પોતાની લાડલી પુત્રી દ્રિશાના બીજા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી, જેમાં નેશનલ એન્ટી કરપ્શન એન્ડ એન્ટી એટ્રોસિટી ઓર્ગેનાઇઝેશન ટાઈગર ફોર્સ સાથે મળી જરૂરિયાતમંદ ગૌશાળા તથા વિધવા બહેનો અને અનાથ બાળકો તથા આકસ્મિક દવાખાનામાં સહાય અર્થે ભવ્યથી ભવ્ય ધૂન સત્સંગ મોજથી રાખી હતી. વઘાસિયા પરિવાર દ્વારા અનોખી રીતે પુત્રીના જન્મદિનની કરાયેલી ઉજવણીને ચોમેરથી આવકાર મળ્યો હતો. કિશન કાપોપરા, આઝાદ ન્યૂઝ, સુરત. કે બધાના મોટા ફાર્મ હાઉસ ભાગે મોટા મોટા કાર્યક્રમો રાખતા હોય છે. આપણે સમાજને કંઈક પ્રેરણારૂપ થાય એ માટે, સમાજને કંઈક કામ આવે એ માટે આપણે સત્યપ્રેમ કરુણા ધૂન મંડળનું આયોજન કરેલું હતું અને ટાઈગર ફોર્સ વતી મેં આ કાર્ય કરેલું છે. આ સત્યપ્રેમ કરુણા ધૂન મંડળવાળા લોકો અને આ ટાઈગર ફોર્સ સંસ્થા બે સમાજ છે, વખાવ છે, બરાબર છે. તો એ લોકો ગૌશાળા છે, અનાથ બાળકો છે, આકસ્મિક કોઈ દવાખાનાની અંદર કોઈ લોકોને સહાય હોય તો એ લોકોનું સહાય રૂપે આ જે કંઈ ફાળો થાય એ લોકોને ઉપયોગમાં આપતા હોય છે. તો એ મને એવો વિચાર એવો કે આપણે કંઈક અલગ સમાજ માટે કંઈક કરવું જોઈએ, બરાબર, મોટા પૈસા બગાડવા. એટલે મેં આ રીતે જન્મદિવસનું આયોજન કર્યું. દીકરી દ્રિશાના જન્મદિન નિમિત્તે સત્ય પ્રેમ કરુણા ધૂન મંડળ આયોજિત વિધવા બહેનો તેમજ અનાથ બાળકો તેમજ ગૌશાળાના લાભાર્થે એમની દીકરીના જન્મદિવસે નેશનલ એન્ટી કરપ્શન બ્યુરો, ટાઈગર ફોર્સ સંસ્થા તેમજ વઘાસિયા પરિવારના સહયોગથી સત્ય પ્રેમ કરુણા ધૂન મંડળ દ્વારા આ ગૌશાળા તેમજ અનાથ બાળકોના લાભાર્થે ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ ગુજરાત રાજ્ય મુખ્ય વન સંરક્ષક કચેરીના મંત્રી એવા શ્રી કિશોરભાઈ પેથાણી સાહેબની વિશેષ હાજરી રહી હતી.